તો હવે વાત કરીએ તો સાબરકાંઠાની, સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસ સ્ટેશનની હદમાંથી પકડાયેલ 1,34,38,839 વિદેશી દારૂનો નાશ હિંમતનગર ખાતે લઈ જઈને કરવામાં આવ્યો. પ્રાંતિજ તથા પ્રાંતિજ પોલીસ સ્ટેશનની હદમાંથી 2014 થી 2018 સુધીમાં પ્રાંતિજ તથા પ્રાંતિજ તાલુકામાંથી જુદા જુદા સ્થળોએથી સન્નુ ગુનાઓમાં પકડાયેલા વિદેશી દારૂ 7 આઈસર 57,361 બોટલ, જેની કિંમત 1,34,39,839, જે પ્રાંતિજ પોલીસ દ્વારા પ્રાંતિજ SDM સોનલબા પડેરિયાની નિગરાની હેઠળ હિંમતનગર ખાતે લઈ જઈ તેની ઉપર તંત્રનું બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. તો આ પ્રસંગે પ્રાંતિજ તલોદ SDM સોનલબા પડેરિયા, નાયબ પોલીસ અધિક્ષક KH સૂર્યવંશી, પ્રાંતિજ મામલતદાર RK પટની, નશાબંધી અધિકારી SP વાઘેલા, નાયબ મામલતદાર DL રાઠોડ, નાયબ મામલતદાર મનુસિંહ, પ્રાંતિજ PI KS બ્રહ્મભટ્ટ, પ્રાંતિજ PSI MB ગજ્જર સહિત પ્રાંતિજ પોલીસ સ્ટાફ, હિંમતનગર ગ્રામ્ય પોલીસ, પ્રાંતિજ રેવન્યુ સ્ટાફ, પ્રાંત વિભાગનો સ્ટાફ ઉપસ્થિત રહીને પ્રાંતિજથી પકડાયેલું વિદેશી દારૂ 7 આઈસર ભરીને હિંમતનગર ખાતે લઈ જઈ 1,34,39,839 વિદેશી દારૂ ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું અને બુલડોઝર ફેરવી દઈ સંપૂર્ણ રીતે નાશ કરવામાં આવ્યો હતો. નીતિશ શાહ સાથે સંજય રાવલ, ZS TV સાબરકાંઠા.